સમાચારમાં આગળ વાત કરીએ તો જુનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. જુનાગઢમાં ભારે વરસાદને પગલે ઝાંઝરડા રેલવે સ્ટેશન કે જેના અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ શહેરમાં ભારે વરસાદ થતા જે રીતે નરસિંહ મહેતા સરોવરમાં પાણી છોડવામાં આવ્યું હતું, પાણી છોડાતા ઝાંઝરડા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. પોલીસ દ્વારા બેરીકેડ મૂકીને અંડરપાસને બંધ કરવામાં આવ્યો હતો. જે રીતે પાણી છોડાતા ઝાંઝરડા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા, પોલીસ દ્વારા જે રીતે બેરીકેડ મૂકીને અંડરપાસને બંધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી મેઘ સવારી આવી પહોંચી છે, ભારે વરસાદ વરસી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, ઝાંઝેડા રોડના રેલવે અંડરપાસના દ્રશ્યો બતાવી રહ્યા છે. હાલ તો ઝાંઝેડા રેલવે અંડરપાસ જે મેઇન છે તેને પોલીસ દ્વારા બેરીકેડ રાખી બંધ કરવામાં આવ્યું છે. જે નાનું અંડરપાસ છે તે લોકો માટે જવા માટે ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં પણ નરસિંહ સરોવરના પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો તો વાહનોની પણ લાંબી કતારો લાગી છે. હાલ જે સ્કૂલો છૂટી હોય, બાળકો પણ ઘરે જઈ રહ્યા હોય, તેનો પણ તે લોકોને પણ ટ્રાફિક સમસ્યા નડી રહી છે. ત્યારે જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી જ આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઝાંઝેડા રોડનું જે અંડરપાસ છે રેલવે અંડરપાસ એ બંધ કરવામાં આવ્યું છે. બેરીકેડ મૂકી બંને તરફથી અંડરપાસને બંધ કરવામાં આવ્યું છે. મોટો ટ્રાફિક જામ પણ અહીં સર્જાઈ ગયો છે. લોકોને પાણીમાંથી વાહન કાઢવા વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરેશ ભૂતપટ્ટી, TV13 ગુજરાતી, હક્તિ ગુજરાતી, જૂનાગઢ.